Due to that disadvantage,
messages about that we can only communicate on voice. So that's why they invented coaxial cable, which you will see in your TVs at a box, right? But that speed is very slow, up to 10 Mbps. So that's why they invented LAN cable, twisted pair cable. Twisted pair, that's why, because it is twisted from inside, right? And then they went to the latest technology, fiber optic cable, which transfer your data in the medium of light, at the speed of light. So this is the latest technology in wire right now, and these are network devices. This is hub. This is hub when you have an industry and you have computers to connect them in one network. We use hub, but the disadvantage of the hub is that it only does one-way communication. So then later comes switch. Switch does the same thing, but two-way communication. हम जो आज प्रैक्टिकल आपको दिखाने वाले हैं वो क्लाउड बेस्ड है, और क्लाउड आपको पता ही होगा, सिर्फ सब्जेक्ट सर हम आज जीमेल यूज़ करते हैं और उसका डेटा सेव करते हैं, और डेटा हमारे मोबाइल में सेव नहीं होता, कोई मेल होता है, कोई फोटोज वगैरह होते हैं, गूगल ड्राइव यूज़ करते हैं, तो उसका डेटा क्लाउड पे आउट कर जाता है। वो जो हमको सर्विस मिलती है उसका नाम है सास, जैसे कोई थर्ड पार्टी सॉफ्टवेयर होता है, इसके लिए हम सर्व मटर, 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 सर
છે, વોલ્ટેજ છે, એકદમ કામ શું કરે. આપણે છે ને કોઈક આપણે ફોર્મ ડિફ્યુઝ આદમીમાં ફોર્મ ડિફ્યુઝ કરવું હોય તો અત્યારે મનુષ્ય માનવ જાત એના માટે આપણે આ ડ્રોનમાં આપણે આર્ટિફિશિયલ હાર્ટ આપણે જોઈન કરીને અને ફરી આપણે કેમેરો લગાવીએ, કેમેરામાં આપણે જોઈએ આપણે ઇન્ટિગ્રેશન કરીને આપણે જે રીતના હાર્ટ ચેક કરશું એ વસ્તુ યુઝ કરી શકો કે જ્યાં માનવ જાતના રેડિએશનની ઇફેક્ટ થાય છે. આપણે જે પ્રમાણે આર્ટિફિશિયલ હાર્ટ આગળ કરી શકીએ છીએ પકડવું હોય. સાયન્સ સેન્ટર ખાતે ટેકનિકલ અદ્યતન જે કોઈ પણ સંશોધનો થયા હોય એનો માનવજીવનમાં શ્રેષ્ઠતમ ઉપયોગ થઈ શકે એવા હેતુસર પ્યોર સ્કિલ દ્વારા ટેકવર્ના નામથી અહીંયા સરસ મજાનું એક્ઝિબિશન ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. અત્યારે ઉપલબ્ધ અને ભવિષ્યમાં જે આવનારી છે એ બધી ટેકનોલોજીઓ માનવજીવનને કેવી રીતે વધારે સરળ બનાવી શકે, ઓછામાં ઓછી શક્તિથી ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ કામ કેવી રીતે થઈ શકે એ અંગેની ટેકનોલોજીને અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ખૂબ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓએ એનું ડેમોન્સ્ટ્રેશન કર્યું, એનું ડિસ્ક્રિપ્શન આપ્યું. ખરેખર જોતાં એવું લાગે છે કે ભારતની યુવા પેઢી છે એ ટેકનોલોજીને ખૂબ સારી રીતે સમજી પણ શકે છે, અપનાવી શકે છે અને ભારત દેશના વિકાસ માટે એનો શ્રેષ્ઠતમ ઉપયોગ થાય એ માટે પણ તેઓ કટિબદ્ધ છે. અને એવું લાગે છે કે સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ, સ્કિલ ઇન્ડિયા આ તમામ પ્રોગ્રામો છે એ આ ટેકનોલોજી જ્યારે એમાં ઉમેરવામાં આવશે ત્યારે પૂરપાટ ઝડપે દોડશે અને ચોક્કસપણે ભારત દેશની યુવા પેઢી છે એ આ પ્રકારના પોતાના સામર્થ્ય દ્વારા ભારતનું ભવિષ્ય વધુ ને વધુ ઉજ્જવળ કરશે. મને એવું લાગે છે કે દેશને પણ શ્રેષ્ઠતમ સ્થાને પહોંચાડવા માટે એ નિમિત્ત બનશે. પરિવાર એટલે સુરત શહેરનો આઈટી ટેકનોલોજી ચાલુ આજે વૈશાલી શાહને વિનંતી કરીશ.
થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ. Thank you.
ચેરમેન ની બેઠક. થેન્ક યુ સર. સર સાથે યશવંતભાઈ વ્યાસ સાથે જેઓ આજે અહીંયા ઉપસ્થિત હતા અને જણાવશે કે આ ટેક વોરમાં એમને શું માણ્યું અને કયા વિદ્યાર્થીઓએ અને વાલીઓ અહીંયા વિઝિટ કરવા જેવું છે. સાહેબ આપનું સ્વાગત છે, આપ અહીંયા ઉપસ્થિત છો, આપને અમારું આ ટેક વોર ઇવેન્ટ કેવું લાગ્યું એના વિશેની વાતો આપણે કરીશું. નમસ્કાર. સૌ પ્રથમ તો પ્યોર સ્કિલ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા આયોજિત આઈટી ટેક વોર 2020ની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સૌ પ્રથમ તો એમ કહીશ કે ભાઈ 21મી સદી એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સદી છે. સ્કિલ ઇન્ડિયાના આ જમાનામાં હજુ સુધી જેટલા લોકો આ ડિજિટલ ઇન્ડિયા તરફ વળ્યા નથી અને આજનો આ કાર્યક્રમ જોતાં એવું લાગે છે કે હવે લોકોને સમય એની ફરજ પાડશે કે અત્યાર સુધી તમે ભલે મેન્યુઅલ વર્કને પ્રાધાન્ય આપ્યું પણ હવે તમારે ડિજિટલ થયા વગર છૂટકો જ નથી. ડિજિટલ થવા માટેના બે મુખ્ય ફાયદાઓ છે. મોટા મોટા ફાયદો છે, તમારો સમય એક બચે છે, માનવ કલાકો બચે છે અને સાથે સાથે જે નાણાકીય બેનિફિટ છે એ તો છે જ. આજે અહીંયા જે સ્પર્ધા રાખવામાં આવી છે વિવિધ પ્રોજેક્ટની, મેં માહિતી મેળવી કે 41 પ્રોજેક્ટ્સ અહીંયા પાર્ટિસિપેટ થયા છે. ઘણા સારા બધા પ્રોજેક્ટ છે અને ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ છે. એ તો માનો કે કદાચ આજે ફ્રી ન હોય, બોર્ડની પરીક્ષા બહુ નજીક છે, તો એમના વાલીઓને પણ હું વિનંતી કરીશ કે અહીંયા ચોક્કસ આજના દિવસમાં મુલાકાત લે અને કંઈક સોલિડ કંઈ જાણકારી પ્રાપ્ત કરે. એ ઉપરાંત કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તો ખાસ મુલાકાત લેવા જેવું છે, કારણ કે કોલેજની સાથે સાથે અને અત્યારે એમ કહેવાય છે કે પહેલાં નિરક્ષરતાની વ્યાખ્યા અલગ હતી કે જેને લખતા વાંચતા નહીં આવડે એ નિરક્ષર કહેવાતો હતો, પણ અત્યારે હવે જમાનો બદલાઈ ગયો છે. અત્યારે એમ કહેવાય છે કે કમ્પ્યુટર, આ આઈટી અને અંગ્રેજી આટલું જો નહીં આવડે તો એને નિરક્ષર કહેવાશે. એટલે હું એમ કહું કે આ એક સાક્ષરતા અભિયાન છે એમ કહીશું તો ખોટું નથી. અને સમગ્ર ગ્રુપને, ખાસ કરીને ડાયરેક્ટર વૈશાલીબેનને અને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જે લોકો પણ અમારા ઇન્ટરવ્યૂને જોઈ રહ્યા છે તે તમામને અમે ફરીથી કહીએ છીએ કે સ્કિલના યુગમાં આજે 1 ફેબ્રુઆરીએ સાયન્સ સેન્ટરમાં સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વિવિધ સ્ટોલ્સ ડિજિટલ એન્વાયરમેન્ટના છે, તો તમામ વિદ્યાર્થીઓને અહીંયા વિઝિટ કરવા અને વોટિંગ કરવા કે કેવી રીતે પ્રોજેક્ટ સ્ટુડન્ટ્સે બનાવ્યા છે તમામનું અહીંયા સ્વાગત છે. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ.